પોતાના હાથે કોઈ સારો પ્રસંગ કરાવે, આપના ઘરમાં કોઈ સારો દિવસ લાવે, આનંદ ઉત્સવ મનાવો, તો માત્ર ઘર પરિવાર ભેગા થઈને ખાઈ પીને નહીં, પણ એ આનંદમાં સારી વ્યક્તિઓને પણ ભાગીદાર બનાવો, બીજા અન્યને પણ ભાગીદાર બનાવો, દાન પુણ્ય કરજો. સંસારમાં એટલો સ્વાર્થ પ્રસરેલો છે કે પુત્ર જન્મ થાય તો પેંડાવે છે અને દીકરી આવે ત્યારે. સંતો એમ કહે કે ગામડામાં લોકો ભેંસો રાખે, ગાયો રાખે, ભેંસને કે ગાયને પાડો આવે કે વાછરડો આવે તો મોઢું બગડી જાય, અને ઘરમાં દીકરાને બહુને ત્યાં દીકરો આવે તો હરખ ગેલા થઈ જાય, અને દીકરી આવે તો મોઢું બગડી જાય, અને ભેંસ જો પાડી આવે તો વાછરડી આવે તો હરખાઈ જાય. હા, કેટલો સ્વાર્થ છે માણસને જુઓ તમે. દીકરી આવે તો જલેબી વેચે તો વેચે, નહીં તો કાંઈ નહીં. ઘણા સમાજમાં તો એમ કે અમારે તો પથરો આવ્યો છે, સાપનો ભારો. દીકરી સાપનો ભારો નથી, એ તો ફૂલનો ક્યારો છે. એને તમે સંસ્કારનો સિંચન તો કરો, એ જે ઘરમાં જશે એ ઘરમાં ખીલશે અને સંસ્કારોની સુવાસ ફેલાવશે, એ ઘરને ઉન્નત બનાવી દેશે. તમે ભરી તો જુઓ એનામાં સંસ્કાર. દીકરી તો પારકા ઘરનો દીપક છે, પારકા ઘરનો દીપક. પોતાના ઘરના દીવાને તો બધા તેલ પૂરે, પોતાના ઘરમાં અંધારું ના થાય એટલે એમાં તો દીવેલ પૂરે, તેલ પૂરે, ઘી પૂરે, પણ પારકા ઘરના દીપકમાં જો તેલ પૂરવામાં આવે, ઘી પૂરવામાં આવે અને પારકા ઘરમાં અજવાળું કરે, એ સાચો દીકરીનો બાપ કહેવાય. એટલે તો કહેવાયું કે સૌથી શ્રેષ્ઠ દાન હોય તો એ કન્યાદાન છે, કન્યાદાન છે. દીકરીનો બાપ સૌથી મોટો દાનેશ્વરી કહેવાય. તેથી દીકરી આવે ને તો જરા હસતા મોઢા રાખજો. પુત્ર વધુને મળવા જાવ તો કેજો સારું થયું, આપણા ઘરે લક્ષ્મી આવ્યા, હે એમ કેજો, તો બિચારીને જરાક આનંદ થાય. કટાયેલું મોઢું લઈને જશો તો એને એમ થશે કે હવે આના ઘરમાં મારે કેમ જાવ. આનંદ, હું તો એમ કહું છું કે દીકરી આવે ને તો અગલા યુગ નારી યુગ હે. પરમવંદનીય માતા ભગવતી દેવી પરમ પૂજ્ય ગુરુદેવ ઘોષણા કરે છે, 21મી સદી નારી સદી, અને તમે જુઓ 50-50 થઈ ગયું, 50% અનામત. દીકરીઓને શિક્ષણ ફ્રી. દીકરી આવે ને તો પેડા નહીં, કાજુ કતરી વેચાય. કાજુ કતરી વેચજો, એટલો આનંદ મનાવજો, એમાં એટલા સંસ્કાર પૂરજો. આજે આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે, દાન કરી રહ્યા છે. શાંડિલ્ય ઋષિને બોલાવ્યા, બ્રાહ્મણોને તેડાવ્યા, ગાયોના દાન કર્યા, રત્નોના દાન કર્યા, ખૂબ દાન કર્યું, ખૂબ દાન કર્યું. સૌ ગોપ ગ્વાલો વિચારવા લાગ્યા કે આજ સુધી આપણે કેટલા ગરીબીમાં જીવતા હતા, આપના લીપણવાળા મકાન કોઈ ઠેકાણા નહીં, અને આજે આટલું બધું દાન આવવા લાગ્યું. જાણે કે ગોકુળમાં સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા હોય એમ બધાના ઘરોની અંદર સુખનો અનુભવ થવા લાગ્યો. કેમ ન આવે, લક્ષ્મીપતિ આવ્યા હોય તો લક્ષ્મીજી આવે જ ને. જે દિવસથી લાલો આવ્યો તે દિવસથી ઘરમાં આખી રોનક બદલાઈ ગઈ. આપના ઘરે પણ દીકરો આવે કે દીકરી આવે, પરંતુ એને આવતા પહેલા જો વાતાવરણ તમે એવું દિવ્ય બનાવવા માંડશો, જે પણ બહેનો ગર્ભવતી હોય 3 માસ થાય એટલે કુસવન સંસ્કાર કરાવજો, અમારા બહેનોને બોલાવજો, અથવા મંદિરે આવીને યજ્ઞમાં ભાગીદાર બનજો, સંસ્કાર કરાવજો. દિવ્ય આત્મા આપના ઘરે આવશે, એને બતાવેલા નિયમોનું પાલન કરશો તો આપણા ઘરે પણ રામ આવશે, આપણા ઘરે પણ કૃષ્ણ આવશે. પણ એને લાવવા માટેની તૈયારી દેવકી માતા બનવું પડે, કૌશલ્યા માતા બનવું પડે, તો અવશ્ય આવશે. ભગવાન તો આ સંસારમાં સમય સમયે આવતો રહ્યો છે અને અંશોને મોકલતો રહ્યો છે.
दान खूब कर्यु, सब आनंद आनंद थई गयो, सबने एटलू बधु गायो नु दान थयु। नंद राजा ने त्या खूब गायो हतो। पहला तो समय पहलाना समय में मोटामां मोटू धन गौधन कहेवातुं, गौधन ए सौथी मोटू धन कहेवातुं। अत्यारे तो धन बंगला में जोवाय, गाड़ियों में जोवाय, क्याना घरे केटली गाड़ी छे, केटला माणनो बंगलो छे। पहला घर नहोतुं जोवातुं, धन जोवातुं हतुं, पशु धन, अने तेज महत्वनुं कहेवातुं। लालाना आगमन थी सारा गोकुळ में आनंद थयो। नौम ने दसम अग्यारस त्रण दिवसों तो एवा आनंद में वीती गया, खबर न पड़ी। बारस आवी, चारे बाजू आनंद मंगल वर्तावा लाग्यो, ने ए आनंद नो उल्लास उमंग नो बाजरो छेक कैलाश सुधी पहुंचो। कैलाश सुधी, कैलाश में बैठेला भगवान शिव विचार करे कि ओ प्रभु स्वयं बाल रूप बनी संसार में आया छे, केवा लागता हशे मारा नाथ। भगवान शिवजी विचार करवा लाग्या कि हवे एना दर्शन न करूं तो मने चैन पड़शे नहीं। स्वयं बालकृष्ण दर्शन करवा माटे शिवजी कैलाश छोड़ी अने गोकुळ में आवा तैयार थया। अने ए कृष्ण ने माननारा लोको शिव ने बोलवा, शिव शब्द बोलवा पण तैयार नथी। विचार करो आ मानस नी केटली अनसमज छे, केटली संकीर्णता छे। मानस कया युग में जीवे छे खबर नथी पड़ती। एम कई तमे शिव शब्द बोलशो के शिवनी पूजा करशो के शिवना दर्शन करशो के शिवनो प्रसाद लेशो तो अन्यासय नहीं कहवाय। भागवत में स्पष्ट बतावामां आव्युं छे के एने अन्यासय न कहवाय, कारण के हरि व्यापक सर्वत्र समाना, प्रेम से हुई प्रगट में जाना। अंत्य तो एनो एक ज छे ने एज बधे व्यापेलो छे, एज शिव छे, एज हरि छे, एज नारायण छे। एने जे स्वरूप कहे एक ज छे। व्यवस्था जड़वाए माटे व्यवस्थापक ना रूप में बधाने जुदा जुदा नाम अने शक्तिओ वे छे। शिवजी स्वयं जोगी वेश धारण करी गोकुळ में आव्या। मां यशोदाना आंगणे आवीने कहेवा लाग्या, मैया लालाना दर्शन करावी दे। मैयाए गोपी जोड़े केवड़ावी दीधुं के आ हापोलिया लईने आवेलो छे, अमारो लालो बीजा छे, एने फड़फड़ादी आपीने विदाय करो जल्दी। शिवजी कहेवा लाग्या के मारे कई एवं बधु कई जोतू नथी, हूँ तो दर्शन करवा आव्यो छु, लालाना दर्शन कराव। अरे मारो लालो डरी जाय तो, अरे लाय तो खरी, नहीं डरी जाय लाव तो। यशोदा माता तैयार नथी थता। जटाड़ो जोगी बराबर पलाठी जमावीने बेसी गयो। आवती जती गोपीओए जोयुं के ओ आ जोगी तो शिवजी जेवो लागे छे, गमे एटलू रूप छुपावे पण एम कई थोड़ू छुपाय। अने ए प्रभु शिवना रूप ने जोता भक्तोए तेना हृदयना भाव व्यक्त कर्या छे। नगर में जोगी आया, जसोदा के घर आया, वो आके अलख जगाया, भेद कोई समझ न पाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भूलना। जसोदा के दिव्य स्वरूप ने जोता सब कहवा लाग्या के जाने कैलाश भी जटाड़ो जोगी आव्यो होय, साक्षात शिव लागे। गमे एटलू रूप छुपाओ छुपी न सके। कहवायु यशोदा माता आनाकानी करवा लाग्या। भगवान शिवजी अड्डो जमावीने बैठा, ध्यानस्थ बनीने प्रभुनु स्मरण करीने कहवा लाग्या, हे नाथ तारा दर्शन करवा आव्यो छो, मैया दर्शन करावे एवुं लागतुं नथी। कोई पण तमे जे तमारे जे करवुं होय ए करो, पण दर्शन कर्या विना नहीं जाओ। भगवान शिवनी जीदने जोता भगवाने रड़वानो शुरू कर्यो।
લાલો રડવા માંડ્યો અને આપણને ખબર છે કે છોકરું નાનું રડે એટલે માને એમ થાય કે કેમ કરીને જલ્દી છાનું રહી જાય. આમ તેમ લાલાને ઉછાળવા માંડ્યા, રમાડવા માંડ્યા, પણ લાલો છાનો રહે નહીં. ત્યારે શિવજીએ કહ્યું, લાવો લાવો મારી પાસે, હું છાનો રાખું. આપણને કોઈ એમ કે તમારા લાલાને મને આપો, હું છાનો રાખું, તો ફટ દઈને આપી દઈએ કે લ્યો તમારાથી ચૂપ રહે તો તમે જ ચૂપ કરી દો, પણ ચૂપ કરી દો એને, છાનો કરી દો. અને યશોદા માતા લાલાને લઈને બહાર આવ્યા. શિવજીએ પ્રભુના એ દિવ્ય સ્વરૂપને જોતાની સાથે આનંદ લાદ્યો. પરમાનંદનું દિવ્ય સ્વરૂપ જોતા શિવજી અત્યંત આનંદિત થયા, આનંદમાં ગરકાવ થયા. ભગવાન શિવ કહેવા લાગ્યા, અરે આ આંખોથી જે દિવ્ય સ્વરૂપ જોયું છે એને હું મારી અંદર પધરાવી દઉં. અને શિવજીએ આંખો બંધ કરી લાલાએ જોયું કે આને તો સમાધિ લાગવાની તૈયારી થઈ. અને લાલાએ જોરથી ચીસ પાડી, એ અહીંયા ન સમાધિ કરાય, તું ઓળખાઈ જઈશ. અને શિવજી ઝપકીને જાગ્યા. શિવજીએ કહ્યું, લાવો લાવો મારી પાસે લાવો. અને જ્યાં શિવજીને હાથમાં પ્રભુ ગયા અને પ્રભુનો જે સ્પર્શ થયો, અને શિવજીને તો હવે ન રહી શક્યા, સમાધિસ્થ થવા લાગ્યા. રોમ રોમમાં પ્રભુના એ દિવ્ય સ્પર્શથી આનંદ પરમાનંદ લાદવા લાગ્યો. ભગવાન વિચાર કરવા લાગ્યા, આને કેટલી વાર કહું છું પણ સમજતો જ નથી, પાછો સમાધિમાં. અને પ્રભુએ મારી લાત, અને જેવી કનૈયાની લાત વાગી અને શિવજી જાગ્યા. પ્રભુએ શિવજીની આંખમાં આંખ આપીને કહ્યું, અહીંયા સરખો રે, ને તો તું ને હું બની શકતા છતાં થઈ જશો. શિવજીએ મનમોહક રૂપ પ્રભુનું જોયું, વિચાર કર્યો કે આ તો જેટલી વાર મારી પાસે રે એટલું સારું, પણ ચૂપ થઈ જાય છોકરું એટલે સાપોલિયા લટકાવીને આવેલા જોગીના હાથમાં કોઈ માં વધારે રહેવા દે ખરું, હે માં તો ઝડપથી લઈ લે. એટલે શિવજીએ કહ્યું, મૈયા તારા લાલાની કુંડલી જોઈ દઉં, તો એ તો માને બહુ ગમે. હા, હજી તો બાળક આવ્યું નથી ને ત્યાં તો કુંડલી માટે મોકલી દીધું હોય, ત્યાંની કુંડલી જોઈને લઈ આવજો, જન્માક્ષર સરસ કઢાવી લાવજો. સરસ કઢાવી લાવજો એટલે કાંઈ એને એનું એનો ઘરનું થોડું અંદર ઉમેરવાનું છે, એ તો જે હશે એ જ થશે. શિવજીએ કહ્યું, હું એના જોશ જોઉં. માએ કહ્યું, હા હા કહો કહો. અને શિવજીએ જોશ જોવાના શરૂ કરી દીધા. તમારો લાલો તો બધાને ખૂબ ગમશે ને એને બધા ખૂબ પ્રેમ કરશે, સૌના ઉપર એનું રાજ હશે, આખા વિશ્વ ઉપર તેનું રાજ થશે, સૌ એની પૂજા કરશે, એની ઝાલરો વાગશે, નામ થશે, તેમ થશે, ઘણું બધું કહ્યું, ખૂબ કહ્યું. અને પછી કહ્યું, પણ એટલે માં ડરી, પણ એટલે શું, જલ્દી બોલો, પણ તમારા લાલાના એક લગ્ન નહીં હોય તો? એટલે એક લગ્ન નહીં એટલે કઈ કેટલા, એક કદાચ બે થાય કોકના, કદાચ ત્રણ થાય, પછી કેટલા થાય? તો કે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, દસ નહીં, બાર નહીં. અરે 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 મહાત્માજી, જરા વિચારીને બોલો, આ કઈ બોલવાની રીત છે? અરે માડી સમજો, સાંભળો તો ખરા, તમારા લાલાને તો હજારો હજારો રાણીઓ હશે. ઓ બાપરે લાધ તેરી, જલ્દી જલ્દી લાલાને લઈ લીધો. ખોટો, આવી તે કાંઈ રાણીઓ, હજારો રાણીઓ કોઈને હોય? અને પ્રભુ મુસ્કાયા. શિવજીના હાથમાંથી માએ લાલાને લઈ લીધો. શિવજી પ્રભુના દિવ્ય સ્વરૂપના દર્શન હૃદયમાં લઈ અને કૈલાસ તરફ નામ સ્મરણ કરતા કરતા કૈલાસમાં પહોંચ્યા. અને એ જ પ્રભુના દિવ્ય સ્વરૂપમાં ધ્યાનસ્થ બની તેને નિહાળવા લાગ્યા. આ બાજુ દ્વાદશીના દિવસે શિવ આવ્યા, તેરસના દિવસે નંદરાય મથુરા કંસ મામાને સમાચાર આપવા જાય છે, વધામણી ખાવા જાય છે. પણ અહીંયા કંસની સ્થિતિ શું છે? આનંદ ઉત્સવ બારસ સુધીનો તો મનાઈ ગયો ગોકુળમાં, પણ મથુરામાં સ્થિતિ શું બની? જેવા પ્રભુ ગોકુળમાં પધાર્યા અને સવાર થતા ઉમા ઉમા કરીને દીકરી રડી, બાળકી રડી, દ્વારપાળોએ સમાચાર આપ્યા, દેવકીને બાળક જન્મ્યું છે. અને ખુલ્લું ખડગ લઈ કંસ આવ્યો, ધમ ધમ કરતો. દ્વારપાળોએ દરવાજા ખોલ્યા, દેવકીને કહ્યું કે લાવ. દેવકી કહેવા લાગી, ભાઈ
આ તો દીકરી છે, આ નાની સરખી બાળકી બાળકુંવારી તારું શું બગાડશે, રેવા દે એને રેવા દે. કંસે કહ્યું કે નહીં, દીકરો હોય કે દીકરી હોય, આઠમું સંતાન મારો કાઢ એટલે કાઢ, લાવ. અને દેવકીના હાથમાંથી માયાને બે પગ વડે પકડી અને જ્યાં માથા ઉપર બીજી અને ભીતે ઠાણવા જાય ત્યાં તો યોગ માયા છટકી અસ્ત ભુજારી માં જગદંબાએ દર્શન આપ્યા. શંખ ચક્ર પદ્મ ગદા જેના હાથમાં છે. નમો દેવે મહાદેવે શિવાય તત્વમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રતાપતામ રુદ્રાય નમો નિત્યાય ગૌરે ધાત્રે નમો નમઃ. જ્યોત્સનાય સિંધરૂપિન્યે સુખાય સત્તમ નમઃ. હે દુષ્ટ કંસ, માએ પડકાર કર્યો, તું શું મને માનતો મારતો હતો, તને મારનારો તો ક્યારનો ગોકુળમાં પહોંચી ગયો. અને કંસ તો ધુઆ પુઆ થઈ ગયો, એટલો પરસેવે રેબ જેબ થઈ ગયો કે આટલી આટલી મારી બેનને કારાગ્રહમાં પૂરી દીધી તોય કાળ છટકી ગયો. કાળ તો કદી કોઈના હાથમાં આવતો નથી, એ તો આવે ને સિદ્ધિ તરાપ મારે, એ કોઈની રાહ ન જુએ. કંસ એટલો ચિંતિત થવા લાગ્યો, એને તો બધાએ પોતાના અસુર મિત્રોની મીટિંગ ભરી, બધાએને કહ્યું ભાઈ હું તો જોખમમાં મુકાયો છું, મારા માથા ઉપર મોટો ખતરો છે, તમારે બધાએ મારું રક્ષણ કરવાનું છે. મિત્ર મંડળ કહેવા લાગ્યા કે કંસ તું ગભરાઈશ નહીં, અમે બધા બેઠા છીએ, અમે તારી સુરક્ષા કરીશું. મિત્ર કેવો હોય, ઢાળ સ્વરૂપ હોય. મિત્ર તાળી મિત્ર સૌ મળે, શેરી મિત્ર અનેક, સાચો મિત્ર એ જે સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં રહે આગળ, એ સાચો મિત્ર કહેવાય. એવો મિત્ર એક મિત્ર પણ એવો હોવો જોઈએ કે ઢાલ બનીને રહે. કંસની પાસે ભલે અસુરો, પણ અસુરોનું સંગઠન બહુ હોય. ધાર્મિક લોકોની ખોટ નથી, ધર્મશીલ લોકોની ખોટ નથી, પણ ધર્મશીલ લોકો એક નથી રહેતા અને એટલે તેમના ધર્મનું બળ દેખાતું નથી. અસુર સંગઠિત હોય અને એટલે અસુરોનો પ્રહાર ધર્મશીલ લોકોને સહન કરવો પડે છે. મોટામાં મોટું કારણ એ છે, આપણે સંગઠિત નથી રહી શકતા અને તેથી જ આપનો પરાજય. કંસમાં ઉભેલા તમામે તમામ મિત્રોએ એને ઢાલ બનીને રહેવાનું આશ્વાસન આપ્યું. કંસ કહેવા લાગ્યો કે હમણાં હમણાં જ આ છટકી ગયો છે બાળક, એટલે એને મારવાનો કેવી રીતે. મીટિંગમાં બેઠેલી પૂતના બહાર આવી. પૂતનાએ કહ્યું ભૈયા ચિંતા ના કરીશ, 1 થી 10 દિવસમાં જન્મેલા બધા નાના નાના બાળકોને હું મારી નાખીશ. કેવી રીતે? હું મારા સ્તનોમાં કાલકૂટ ભરી જઈશ, નાના બાળકોને રમાડીશ, સ્તનપાન કરાવીશ, ત્યાં એનું મોત. બહુ સરળ છે ભૈયા, નિરાતે સુઈ જા. કંસને હાસ થયું કે આ તો એકદમ સહેલો ઉપાય. પૂતના તૈયાર થઈ. 13ના દિવસે નંદરાય મથુરામાં આવ્યા. જીવ જે દિવસે ગોકુળ એટલે પ્રભુનું ધામ, જીવ જે દિવસે પ્રભુનું ધામ છોડે એ દિવસે અસુર એ ધામમાં પહોંચી જાય. કહેવાયું કે પૂતના તૈયાર થઈ. નંદરાયે કંસને સમાચાર આપ્યા, વધામણા આપ્યા, બધો કર ભરવાનો હતો, હિસાબ કિતાબ ચૂકવવાનો હતો. કંસે કહ્યું કે વાહ નંદરાય, મોટી ઉંમરે તારા ઘરે ભગવાને દીકરાને આપ્યો, બહુ સારું કહેવાય. જીવો જીવો, જુગ જુગ જીવો. મામાએ ભાણાને આશીર્વાદ આપ્યા. તારો લાલો બધા ઉપર રાજ કરે એવો બને, તારા લાલો ચીર આયુષ્ય પ્રાપ્ત કરે, તારા લાલાના તમામ શત્રુઓ નાશ પામે, મામાએ આશીર્વાદ આપ્યા. હા માજાને નંદરાય ખુશ થયા કે વાહ મામાના આશીર્વાદ મળ્યા મારા લાલાને. પણ મામાને ખબર નથી કે એ જ લાલો મારો કાળ છે કે જેને હું આશીર્વાદ આપું છું. નંદરાય રોકાયા છે એક દિવસ. 14ના દિવસે પૂતના સુંદર રૂપ યુવતી, રૂપવાન યુવતી બનીને તૈયાર થઈ, શણગાર સજી ગોકુળમાં આવી. સ્તનોમાં કાલકૂટ ભરેલું છે. ગોકુળમાં પ્રવેશ કરતા પહેલા જેનું ઘર આવ્યું એના ઘરમાં પહોંચી, જે જે ઘરમાં નાના બાળકો હતા એ ઘરમાં જાય, બાળકને રમાડે, સ્તનપાન કરાવે, પાછી નીકળી જાય. થોડી વારમાં છોકરું મરી જાય. ધીમે ધીમે આ ઘરમાંથી રડવાનો અવાજ, બીજા ઘરમાંથી રડવાનો અવાજ, ત્રીજા ઘરમાંથી રડવાનો અવાજ, રોડ કકડ ચાલવા માંડી ગોકુળમાં. કનૈયાએ વિચાર કર્યો કે મારા લીધે મારા મિત્રો મરવા લાગ્યા, આવું ન થવું જોઈએ, પછી મારી જોડે રમશે કોણ?
મારા મિત્રો બધા મરી જાય તો મારી જોડે રમે કોણ? એટલે કનૈયાએ આકર્ષણ કર્યું. કનૈયાએ અસુર હતી પુતના છતાંય આકર્ષણ કર્યું કે મારા મિત્રોને ના મારીશ, તારે જેને તું જેને મારવા આવી છે તે હું છું અને તું સીધે સીધી અહીંયા આવ. કેવી રીતે આકર્ષણ કર્યું? નાના નાના ગોપબાળો શેરીમાં રમતા હતા. એ રમતા રમતા ગોપબાળો એકબીજાની સાથે ચર્ચા કરતા હતા અને ત્યાંથી પુતના પસાર થતી હતી. એક ગોપબાળ બીજા ગોપબાળને કહેવા લાગ્યું, અરે નંદનો છોરો તો એટલો સરસ મજાનો છે. બીજો કહે, અરે રેવા દે, એને તો મારી ટોળીમાં લઈશ. ત્રીજો કહેવા લાગ્યો, જા જા તારી ટોળીમાં એ નહીં જામે, એ તો મારી ટોળીમાં જામશે. એમ છોકરાઓને રમતા જોયા ને બોલતા જોયા, નંદના છોરાના વખાણ સાંભળ્યા પુતનાએ, પણ ધ્યાનમાં બહુ લીધું નહીં. પુતના આગળ ચાલી, આગળ જતા જોયું તો ગોપીઓ પાણીની હેલ માથે લઈને પાણી ભરવા જતી હતી. રસ્તે ચાલતી ગોપીઓ એકબીજાની સાથે ચર્ચા કરતી હતી, અલી તું નંદના છોરાને રમાડી આવી કે નહીં? બીજી કહેવા લાગી, અરે હું તો ગઈ હતી, પણ યશોદા માં એને ખવડાવતા હતા એટલે મને તો દર્શન ન થયા. ત્રીજી કહેવા લાગી, અરે એના દર્શન ન કરીએ તો હવે તો ચેન જ ન પડે. ચોથી કહેવા લાગી, હું તો ઘરનું કામ પડતું મૂકીને પણ પહેલા એના દર્શન કરવા જાઉં, એના દર્શન ન કરું તો મને ચેન પડતું નથી. આ નંદનો છોરો તો ખબર નહીં કેવો છે, આપણું મન મોહી લીધું છે. અને પુતના વિચારવા લાગી, આ નંદના છોરાના વખાણ, આ નંદ છે કોણ, એનો છોકરો છે કોણ? પુતના આગળ ચાલી વૃદ્ધ ગોવાળો પોટલા ઉપર બેઠા હતા અને એ ચર્ચા કરતા હતા. બહુ મોટા બહુ લાંબા સમયે ભગવાને આપના નંદને ત્યાં કેવો સુંદર દીકરો આપ્યો, બહુ સારું કહેવાય. અને એના આગમનથી નંદે કેટલું દાન કર્યું જુઓ તો ખરા. આપણે અત્યાર સુધી કેટલા દુઃખ ભોગવતા હતા, પણ નંદરાયની ઉદારતાને કારણે આખું ગોકુળ સુખ ભોગવી રહ્યું છે. વાહ, નંદનો છોરો એવો છે કે સૌ એની પાછળ ગાંડા તૂર બન્યા છે, આખું ગોકુળ ગાંડું બન્યું છે. પુતનાને થયું, હવે બીજું બધું કામ રહેવા દે, આ નંદનો છોકરો છે કોણ, પહેલા ત્યાં જાઉં, પહેલા હું એને પૂરો કરું પછી બીજી વાત. જ્યાં જોઉં ત્યાં, જ્યાં જાઉં ત્યાં નંદના છોરાની વાત, નંદના છોરાની વાત. પુતનાએ એકને પૂછ્યું, ભાઈ નંદનું ઘર ક્યાં? માણસે બતાવી દીધું, ગોવાળે બતાવી દીધું, આમ જાઓ નામ જાઓ આમ જશો એટલે નંદનું ઘર આવશે. પુતના પહોંચી ત્યાં, દ્વારપાડો ઊભા હતા. દ્વારપાડે કહ્યું, ઓ કોણ છો, માસીબા છો? પુતનાએ કહ્યું, હમ જબલા ટોપીઓ લાવ્યા છો? પુતના વિચારવા લાગી, લે આ તો અહીંયા પાછું ચેકિંગ થાય કે શું લઈને આવ્યા છો, આવી તો ખબર નહોતી. પુતનાએ માથું ધુનાવ્યું, કર્યું દ્વારપાડોને એમ કે બાજુના ગામમાંથી કોઈ ગોપી આવી હશે છોકરાને રમાડવા માટે, નંદના લાલાને રમાડવા માટે, જવા દીધી. પુતના અંદર ગઈ, યશોદા માતાને કહ્યું, હું તો લાલાને રમાડવા આવી છું. માં ખુશ થઈ ગઈ, રમાડ રમાડો, ભગવાન પારણામાં સુતા છે. પણ ભગવાને જોયું કે પુતના આવી છે, ભગવાને આંખો બંધ કરી દીધી. ભગવાને આંખો કેમ બંધ કરી દીધી એ માટે ઘણા બધા મત મતાંતરો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, પણ એમાંથી જે હોય તે. પણ એક વાત ચોક્કસ છે કે ભગવાને આંખ એટલા માટે બંધ કરી કે પુતના એ અસુર છે, દુષ્ટ છે, અને ભગવાન એ દુષ્ટોને પણ સંહાર કરી સંસારને સુખ આપવા આવ્યા છે, દુષ્ટતાને પૂરેપૂરી મિટાવવા માટે આવ્યા છે. ભગવાન વિચાર કરે છે કે હું આંખ ખુલ્લી રાખીશ અને પુતનાની આંખમાં મારી આંખ મળી જશે તો ભગવાનની તો અમી દ્રષ્ટિ છે. અમી દ્રષ્ટિ અસુરને મળી જાય તો એના વિચાર ફરી જાય, પછી પુતના મને મારવા આવી છે તે મારે નહીં, મને વાલ કરે, અને વાલ કરીને જતી રહે તો દુષ્ટ તો મરે નહીં. એટલે ભગવાને આંખો બંધ કરી, લાલાએ આંખો બંધ કરી છે. પુતનાએ ધીમે રહીને ભગવાનને લીધા, ઉપાડ્યા, રમાડવા લાગી. અને માને તો એમ જ કે છોકરો કોક રમાડનારું મળે એટલે જલ્દી જલ્દી આપણું ઘરનું કામ પૂરું કરો. નંદરાણી ઘરના કામમાં લાગ્યા અને નજર ચુકાવી પુતના લાલાને લઈને દૂર નીકળી ગઈ, એકાંત જગ્યામાં ગઈ. અને પુતનાએ જોયું કે હવે મને કોઈ જોવાનું નથી. પુતનાએ લાલાને સ્તનપાન કરાવવામાં આવ્યું.
કનૈયાએ સ્તનપાન કરવાની શરૂઆત કરી અને બરાબર બે હાથે સ્તન પકડીને ચૂસવા માંડ્યું, ચૂસવા માંડ્યું, ચૂસવા માંડ્યું. પુતનાના પ્રાણ ખેંચાવા લાગ્યા. પુતના કહેવા લાગી, છોડ છોડ છોડ. ભગવાન કહે છે કે હું જલ્દી કોઈને પકડતો નથી અને પકડું છું એને છોડતો નથી. હું જલ્દી કોઈને પકડતો નથી, પકડ્યા પછી કોઈને છોડતો નથી. હવે તું છોડ છોડ કે એ ચાલશે નહીં, તું આવી છે મારી પાસે. અને ભગવાને પુતનાના પ્રાણ ચૂસી લીધા. જેમ જેમ પ્રાણ ચૂસાવા લાગ્યા તેમ તેમ પુતનાનું અસલ સ્વરૂપ ધારણ થયું. એટલી જબરજસ્ત મોટી પુતના ધડામ દઈને પડી, જેવા પ્રાણ હરાઈ ગયા એટલે. અને જેવી પડી એવા ગોકુળના કેટલા મોટા બગીચાના મોટા મોટા વૃક્ષો લઈને પડી, કેટલાય ઝાડવા પડી ગયા એના પડવાથી. મતલબ કે એના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા જાતે કરી દીધી. એટલા મોટા શરીરને બાળવું કેમ, એની જાતે વ્યવસ્થા કરી દીધી. આટલો બધો અવાજ આવ્યો એટલે સૌ ગોપ ગાલો દોડતા આવ્યા, અરે શું થયું શું થયું. અને બધાની નજર સિદ્ધિ નંદરાય ને ત્યાં. યશોદા લાલો ક્યાં, યશોદા લાલો ક્યાં, યશોદા લાલો ક્યાં. તને તો કઈ ભાન નથી પડતી, તું સાચવતી નથી, તારાથી ન સચવાય તો અમને કહી દે, અમે એને રાખીશું. ગોપીઓ લડવા માંડી, દોટ મૂકી. બધાએ જઈને જોયું તો રાક્ષસી પડેલી છે અને એના પેટ ઉપર કનૈયો આવડો ખરખો દેખાય, નીચેથી રમી રહ્યો છે. શીડી લાવવામાં આવી, મૂકી ઉપર એક ગોવાળ ચડ્યો અને કનૈયાને લઈ આવ્યા. કનૈયાને નીચે લાવી અને યશોદા માતાને બતાવીને કહ્યું કે જો કનૈયાના ધબકારા ઓછા થઈ ગયા હોય એવું લાગે છે, હવે કનૈયો દૂધ જ નહીં પીવે, તું એને સાચવતી નથી, હવે એની નજર ઉતારવી પડશે. પુતના કવચનો પાઠ બતાવવામાં આવ્યો છે. બાળક રડે ને, બાળકને કાંઈ થાય ને, ત્યારે પુતના કવચનો પાઠ કરવામાં આવે છે બાળકના રક્ષણ માટે. ગોપીઓ કનૈયાને લઈ ગૌશાળામાં ગઈ, ગાયોના પૂંછડા વડે કનૈયાને ઝાર્યો, ગૌમૂત્ર એના ઉપર છાંટ્યું, ગૌમૂત્ર લઈ આવી, યમુના જલ લઈ આવી, સ્નાન કરાવી. અને ગોપીઓ કહેવા લાગી કે યશોદા તું જા, હવે અમે એને દૂધ પીવડાવી અને એને પારણામાં પ્રેમથી સુવડાવી દઈશું, ઝુલાવીશું. કેમ, તો કે તું એને બરાબર સાચવતી નથી. અને તમામ ગોપીઓએ યમુના જલથી કેસર ડોળી સ્નાન કરાવી અને પારણું સુંદર મજાનું પારણું બનાવી, ચારે બાજુ ગોપીઓ બેસી અને ઢોલ લઈ આવી, એક ખંજરી લઈ આવી, એક મંજીરા લઈ આવી, તાલ સાથે પારણામાં લાલાને પોઢાવી દીધો અને મીઠા મધુરા ગીત ગાવા લાગી. ચૌદસના દિવસે પુતના આવી. કહેવાયું છે કે પુતના ચૌદસના દિવસે આવી એના શાસ્ત્રના મર્મને સમજાવતા પરમપૂજ સંત ડોંગરેજી મહારાજ કહે છે કે પુતના ચૌદ ઠેકાણે રહેલી છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્તને અહંકાર, આ ચૌદ જગ્યાએ પુતના બેસેલી છે. પુતનાના પ્રકોપથી બચવું હોય તો પુતનાને મારનાર ભગવાનનું સ્મરણ કરજો અને ભગવાનના નામની માળા ફેરવજો. ભગવાનના નામની માળા ફેરવશો તો પુતનાને મારનાર પ્રભુ પરમાત્મા એ પુતનાથી આપનું રક્ષણ કરશે. મતલબ વિષયલા તત્વો આપના જીવન માટે ખરાબ સાબિત થયા છે ને, તેમાંથી ઉગારવા માટે પ્રભુ પરમાત્માનું સ્મરણ કરો. પ્રભુના દિવ્ય ચરિત્ર જન્મતાની સાથે શરૂ થયા. માત્ર પાંચ દિવસની પછી પ્રભુએ અસુરોને સંહાર કરવાની શરૂઆત કરી દીધી. પુતના મરાઈ કંસને ખબર પડી. કંસને એમ થયું કે ઓ, નાના છોકરાને મારવા ગઈ એમાં પુતના મરી ગઈ. કંસને થયું કે આ તો અસંભવ, પરંતુ સંભવ હતું. કારણ એને મારનાર કોઈ માણસ નહોતો, એને મારનાર તો સ્વયં પરમાત્મા હતા. કહેવાયું છે કે પુતના મર્યા પછી કંસને બચાવવા માટે શટકાસુર તૈયાર થયો કે હું જઈશ. નંદના ગોપબાળ ને મારવો સહેલો છે, એમાં તું ચિંતા ન કરીશ. આ બાજુ
नंदराय ने आंगणे आनंद आनंद मनाई रह्यो छे। नंद ने थयुं के कृष्ण ए कन्हैया ए रमत माने रमत मां पड़खू फेरव्यू। नंदराणी ए जोयुं के कन्हैयो तो केटलो मोटो थई गयो होय एम पड़खू फेरवा माड्यो, हवे उत्सव करवो जोईए। लालाना एके एक क्रियाना बदलावनी साथे नंदे उत्सव कर्या छे। नंद उत्सव डोंगरेजी महाराज कहे छे के आपने पण करवा जोईए छे। कया भक्तो, कई गोपियो, कयु व्रज जे घरमां चार थी छना समयमां उपासना थती होय ए घरमां नंद उत्सव मनावाय छे। नंद महोत्सव मनावो होय तो चार थी छना समय मां मनावी लेवाय। जे नंद उत्सव मनावे एने प्रभु परमात्मा न्याल करी दे, न्याल। पण केटला वागे उठवू पड़े? उठातू हशे तमे तो बोलो, तमने शू? वेला उठवू होय तो पछी वेला सूवू पड़े, अने वेला सूई जाइए तो सीरियल कोण जुवे? पछी मजानी सीरियल जुवे कोण? रूपेला कमाई क्यारे? जाहेरातो वाळा ने टीवी वाळा ने उपग्रहो वाळा माटे। एटले दुनिया जाते ज पोतानी जातने सुधारवा संवारवा के ऊपर उठावा तैयार नथी। केम? आजनो मानस खोखला मनोरंजन थी टेवाई गयो छे। खोखलू मनोरंजन छे, मात्र ने मात्र खोखलू। तमने थोड़ोक समय आनंद आपसे अने ए सीरियलो जोईने तमे सूई जाओ, एटले सूता समये शू तमने पछी भगवान याद आवे? सीरियल नी ज वात अंदर घूमती होय के काले आवे छे ने आनु आम थशे, ए ज वातो अंदर रमती होय अने एमां एमां तमे सूई जाओ, तमारी रात नरकनी रात कहेवाय। जे रात्रे प्रभुनुं स्मरण ना थाय ए रात नरकनी रात कहेवाय। अने जे व्यक्ति प्रभुनुं स्मरण करता करता सूवे ए निंद्रा निंद्रा नथी, ए योग निंद्रा बनी जाय। भगवाने तो ऋषिओए तो आपणने सरळ मार्ग बताव्या छे के तमे आम करो तो आम मळे, आम करो तो आम मळे, पण मेळववा माणस तैयार नथी। संतो तो एम कहे छे के सवारे चार थी छना समयमां भगवानी दुकान खुल्ली होय, जेने जे लूटवू होय ए लूटो, जे लूटवू होय ए लूटो, पण कोण लूटे? केटली मीठी ઊંઘ આવે સવારે તો, હે? અમે સૂઈએ કે પછી લૂંટવા જઈએ? હે? કોણ લૂંટવા જાય? અને નથી લૂંટતા એટલે તો આપણે ગરીબ છીએ, એટલે તો આપણે દરિદ્ર છીએ। જે ઐશ્વર્ય લૂંટવાનું છે, જે અમૃત લૂંટવાનું છે, એ સવારે ચાર થી છ નો સમય છે, અમૃત વેલા। ये समय एटले अमृत वेला। ए समय जे उठी जाए ए घर व्रज बने, ए घर गोकुळ बने, अने ए गोकुळ बनी जाए तो घर में रहनारा गोप ग्वाल बनी जाए, गोपीओ बनी जाए, अने गोपीओ बनी जाए तो एनो दिल प्रभु ने प्राप्त करवा माटे थनगलतु होय, तड़पतु होय, अने ए सवारे चार ने साढ़ा त्रण वाग्यानी उठी जाए। गोपी भाव प्रगट थाय तो, प्रभु ने पामवानी लगन लागे तो। तम तमार बोल्या करो, सारू लागे छे। अमे तो अमार आठ वागे एटले फिक्स टाइम छे, चिंता न करो। भले पण अमे तो अमारा गुरुदेवना स्वयंसेवक छे, अमने तो कह्युं छे के तमारे बूमो पाड़वानी ज पाड़वानी ज पाड़वानी ज। कूकड़ो बूम पाड़े पाड़े ने पाड़े, जागृत आत्माओ जागी जशे अने नठारा लोको सुई रहेशे। तमारे जागृत आत्मा बनवू होय तो जागी जजो। अमे कोई उपदेशक नथी, अमे कोई कथाकार नथी, अमे तो अमारा गुरुदेवना कूकड़ा छे। अने कूकड़े कूक कूकड़े कूक करीने जता रहीशुं सात दिवसमां, काले पूरू। काले पूरू जागृत आत्मा हशे ए जागी जशे, अने जागेलो हशे ने ए आ श्रवण कर्या पछी जागेलो ऊभो थई जाशे, ऊभो हशे ए द्वारमां मांडशे, अने द्वारतो हशे ए चारे तरफ प्रभुनी तड़पण साथे घूमवा लागशे, अने एवो घूमशे के एने जोईने बीजाने घूमवानुं मन थई जाशे। त्यारे कहेवाय के आपने साचा भक्त छीए। त्यारे कहेवाय अपना अंतर में प्रभु प्रत्ये
प्रेम जगाड़ो। सत्रकासुर ने आवानु मन थयु, नंद उत्सव उजवा लाग्या। एवो नंद महोत्सव दररोज मनावजो सवार मा। वैष्णव तो छे, हवेली में दर्शन करवा तो जाइए छे, मंगड़ा ना दर्शन करवानी इच्छा तो बहु थाय छे, पण सवार वेलू उठातू एवू नहीं बोलो, तमे बोलो, तमे नथी उठता, हूं तो उठु छु, नथी उठातू, अने एटले ज बधु रही जाय छे। पण प्रयत्न करजो, अभ्यास योगेन ततो मामिं छान्तुं धनंजय। भगवान श्री कृष्ण ए कह्युं, अर्जुन अभ्यास द्वारा बधुं ज थई शके छे, अभ्यास करजो। एक दिवस, बे दिवस उठशो तो झोंका आवशे, गमे नहीं, आंखो भारे भारे लागशे, आखो दिवस बेकार जशे, भले जाय बपोर थोड़ी वार सूई जाव एवुं होय तो, पण धीमे धीमे टेव पाड़ो, मन ने मक्कम करो, मन ने मक्कम करो, ना शू उठाय। आ नानी नानी दीकरीओ उठी जाए छे, विचार करो तमे, आ नानी नानी दीकरीओ उठी जाए छे, 5 वागे तो माड़ा लईने बेसी गई होय। 5 वर्षना ध्रुव ने प्रभु मळ्या, 5 वर्षना प्रहलाद माटे प्रभु थांबला माथी प्रगट थया, आपड़ा तो 55 ने 65 थया, 75 थया तो हजी ठेकानू पड़तू।